વીતેલી 13મી ફેબ્રુઆરીએ રાંદેના રામનગર ખાતે એક મહિલાની લાશ મળી આવી હતી. હત્યા થઈ હોવાનું જાણ થતાં તપાસમાં લાગેલી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મામાને 2000 રૂપિયા આપવાની માથાકૂટમાં પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જે બાદમાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી. 23મી ફેબ્રુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુક ગૃહની પાછળથી મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી. 5 દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મક્કાયા પાડ્યો હતો. સવારે બહેન ઝૂંપડામાં ન મળતા ભાઈ સાંજે પાછો આવ્યો અને છતાં પણ બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી. દુકાનદારે કહ્યું કે ઝૂંપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ હતી અને તેની સાથે રહેતો ઈસમ પણ ગાયબ છે. આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી હતી, જેમાં તેની બહેનની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારની પૂછપરછ આધારે મહિલાનું નામ સીતા હતું. સીતાને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાવી ગયો હતો, ભગાવીને લાવ્યો હતો અને બંને રાંદેરમાં ફૂટપાથ પર ઝૂંપડામાં રહી મજૂરી કરતા હતા. મૃતક સીતાના મામાએ અગાઉ હત્યારા રાકેશ પાસેથી 10,000 ઉછીના લીધા હતા અને તે રકમ આપી ન હતી. ઉપરથી સીતાના મામાએ બીજા 2,000ની રકમ માંગણી કરી હતી, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. રાંદેર પોલીસે હત્યારા રાકેશ સંગાડાની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.